કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 નો વિષય વિજ્ઞાન આપણે અભ્યાસ કરી રહ્યા હતા. અહીં આપણે પ્રકરણ 12 ના વર્ષની પ્રજનનમાં ભાગ 2 માં લિંગી પ્રજનન, પરાગનયન, ફલન, ફળ અને બીજ નિર્માણ અને બીજના ફેલાવા વિશેના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. સાથે સાથે કુલ 15 જ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વનસ્પતિના નર પ્રજનન અંગનું નામ આપો. બીજો પ્રશ્ન છે, વનસ્પતિના માદા પ્રજનન અંગનું નામ આપો. એકલિંગી પુષ્પો કોને કહે છે તેના ઉદાહરણ આપો. દ્વિલિંગી પુષ્પો કોને કહે છે તેના ઉદાહરણ આપો. સ્ત્રી કેશર શું ધરાવે છે, પરાગાશય શું ઉત્પન્ન કરે છે, પરાગનયન એટલે શું, સ્વપરાગનયન એટલે શું, પરાગનયન પર પરાગનયન એટલે શું, જન્યુઓના સંયોગથી રચાતા કોષને શું કહે છે, ફળ એટલે શું, ફળ એ શું છે, માંસલ ફળો કોને કહે છે એના ઉદાહરણ આપો, શુષ્ક એટલે કે કઠણ ફળો કોને કહે છે એના ઉદાહરણ આપો, અને છેલ્લો ક્વેશ્ચન છે, બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે. તો તૈયાર થઈ જાઓ, તમારા પાઠ્યપુસ્તકને લઈ લેશો હાથમાં, નોટબુક અને પેન્સિલ બોલપેન હાથમાં લઈ લો. પાઠની સમજૂતી વખતે તમને મળતા જે પ્રશ્નના જવાબ છે નીચે અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં, જેથી સરળતાથી તમે જ્યારે હોમવર્ક કરવા બેસો ત્યારે તેના જવાબ શોધી શકો. ચલો, પાઠ્યપુસ્તક તમારા હાથમાં હશે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 136 પર આવી જાઓ. અહીંયા આપણે લિંગી પ્રજનન છે ત્યાંથી આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ. લિંગી પ્રજનન, જેને ઇંગ્લિશમાં કહેશું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો, તમે જાણો છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગો છે, એ તમને ખ્યાલ જ છે. પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. તો અહીંયા તમારો પ્રશ્ન છે પહેલો, કે વનસ્પતિના નર પ્રજનન અંગનું નામ શું છે, તો કે પુંકેસર. બીજો પ્રશ્ન છે, વનસ્પતિના માદા પ્રજનન અંગનું નામ શું છે, તો તમે કહેશો સ્ત્રી કેસર. ઓકે, આગળ જઈએ. એક એક્ટિવિટી છે, સરસવ જાસૂર પેટુનિયા નું પુષ્પ લઈ અને તેના પ્રજનન અંગો અલગ કરો અને તેના પુંકેસર અને શ્રીકેસરનો અભ્યાસ કરો. જે ફૂલો માત્ર શ્રીકેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. બરાબર સમજી લેજો, એકલિંગી પુષ્પો કોને કહીશું. તો અહીંયા પ્રશ્ન છે ત્રીજો, કે એકલિંગી પુષ્પો કોને કહે છે તેનો ઉદાહરણ આપો. તો અહીંયા આપણે લઈશું કે જે ફૂલો માત્ર શ્રીકેસર અથવા માત્ર પુંકેસર ધરાવતા હોય તેવાને એકલિંગી પુષ્પો કહે છે. બરાબર છે. તો અહીંયા આપણે એકલિંગી પુષ્પો એટલે કે પુંકેસર નો એક સરસ મજાની આકૃતિ આપી છે. તમે જોઈ શકો છો આ પુંકેસર ની રચના છે. તમે વનસ્પતિને કઈ વનસ્પતિ કીધું, તો કે જાસૂદ છે, સરસવ છે કે પેટુનિયા, એમાંથી તમને એકલિંગી પુષ્પો જોવા મળશે, કાઢી શકો છો. આ એના ઉદાહરણો થયા. જે ફૂલો શ્રીકેસર અને પુંકેસર બંને ધરાવતા હોય તેવા પુષ્પોને દ્વિલિંગી પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન ચોથો, દ્વિલિંગી પુષ્પો કોને કહેશું. ફરી વાત, જે ફૂલો શ્રીકેસર અને પુંકેસર બંને ધરાવતા હોય તેવા પુષ્પોને દ્વિલિંગી પુષ્પો કહે છે. દાખલા તરીકે મકાઈ છે, પપૈયા છે, કાકડી છે, એ એકલિંગી પુષ્પોનો ઉદાહરણ છે. જ્યારે સરસવ છે, ગુલાબ છે અને પેટુનિયા દ્વિલિંગી પુષ્પોના ઉદાહરણ છે. તો અહીંયા ઉદાહરણ પણ આપેલા છે. જો એકલિંગી પુષ્પોમાં શું આવશે, તો કે મકાઈ આવશે, પપૈયા આવશે, કાકડી આવશે. દ્વિલિંગી પુષ્પોમાં કોનો સમાવેશ થશે, તો તમે કહેશો સરસવ, ગુલાબ અને પેટુનિયા. ઓકે, આગળ છે. હવે સ્ત્રી કેસર જે પુષ્પમાં સ્ત્રી કેસર જે છે એનો એક આડળ છે, દાખલો છે, એ પણ તમે જોઈ શકો છો. આ સ્ત્રી કેસર નું ઉદાહરણ છે. બરાબર છે, એમાં પરાગાસન, પરાગવાહિની અને અંડકો અને અંડાશય આવેલું હોય. હવે અહીંયા બંને નર અને બંને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ ઉપર હોઈ શકે. શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકશો. પરાગાશય પરાગરજ ધરાવે છે જેને નર જન્યુઓ ઉત્પન્ન કરે છે. બરાબર, યાદ, નર જન્યુ કોણ ઉત્પન્ન કરશે, તો કે પરાગાશય પરાગરજ ધરાવે છે જે નર જન્યુ ઉત્પન્ન કરી શકે. તો અહીંયા એક પ્રશ્ન છે, નહીં
પ્રશ્ન એવો છે કે સ્ત્રી કે શર શું ધરાવે છે, બરાબર છે? હજી એ પ્રશ્ન પહોંચ્યા નથી. સ્ત્રી કે શર એ પરાગાશન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. તો પ્રશ્ન હવે આવ્યો છે કે સ્ત્રી કે શર શું ધરાવે છે. એટલે સ્ત્રી કે શર છે એ પરાગાશન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એ એક વધુમાં અંડકો ધરાવે છે, જેને માદા જન્યુ અથવા તો અંડક અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. તો પ્રશ્ન એ છે કે પરાગાશય શું ઉત્પન્ન કરે છે. પરાગાશય છે એ અંડાશય એ વધુ અંડકો ઉત્પન્ન કરે, અંડકો ધરાવે છે. પરાગાશય છે પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. ત્યાર પછી આપણે જોઈશું લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. પરાગનયન, પોલિનેશન. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામી જીવજંતુઓના પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન પર વહન અને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એ છે કે પરાગનયન એટલે શું. તો પરાગનયન એટલે અહીંયા આપણે કીધું કે જીવજંતુઓ જ્યારે એના શરીર પર પરાગરજ લઈને જાય અને એ પરાગરજ જે પ્રકારના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય એ પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફનું જે વહન છે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન તરીકે ઓળખીશું. આઠમો પ્રશ્નનો જવાબ છે તે જ પુષ્પ પર એ પરાગરજ જો સ્થાપિત થાય તો એ સ્વપરાગનયન છે. ત્યાર પછી આવે છે એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવો અન્ય છોડના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે પરપરાગનયન એટલે શું. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થવાની ક્રિયા. અહીંયા ફલનની ક્રિયા આકૃતિમાં બતાવી છે એના વિશે હવે વાત કરીશ. આ ફલનની ક્રિયા બતાવી છે એ હું હવે સમજાવી રહ્યો છું. ફર્ટિલાઇઝેશન વિશેમાં કહીશું જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગમન થવાની ક્રિયાને ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફલન એટલે શું, બરાબર છે? જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને શું કહે છે. તો તમે હમણે જ કીધું કે ફલિતાંડ. પછી ફલન એટલે શું એ પણ આપણે જોઈ લીધું. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકાસ પામે છે. હવે ફળ અને બીજ નિર્માણ કઈ રીતે થાય છે એની યાદ લઈએ. એની વાત કરું તો ફ્રૂટ્સ એન્ડ સીડ્સ ફોર્મેશન ઇંગ્લિશમાં કહીશું. ફલન પછી અંડાશય ફળમાંથી પરિણમે છે અને પુષ્પના બીજા ભાગ ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે, બરાબર? સમજી લેજો. હકીકતમાં ફળ એ શું છે, જો એ પ્રશ્ન બહારનો છે કે ફળ એ શું છે. તો બરાબર સમજો, ફળ એ પાકી ગયેલું એટલે કે પરિપક્વતા પામેલું અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન અને નારંગી. આ બધા જે ફળો છે માંસલ છે અને રસાળ પણ છે, બરાબર છે? કેટલાક ફળો છે કઠણ એટલે કે શુષ્ક હોય છે, જેવા કે બદામ, અખરોટ. એ તમે જોયેલા છે અને ખાધેલા પણ છે. હવે અહીંયા ફળ એ શું, તો મેં સમજાવ્યું કે ફળ એ પાકી ગયેલું અંડાશય છે. માંસલ ફળો કોને કહે છે અને તેના ઉદાહરણ આપો. તો આપણે કીધું કે માંસલ ફળો એ રસાળ અને માંસલ હોય છે, બરાબર છે? અને તેના ઉદાહરણમાં શું આવશે, તો કે કેરી, સફરજન અને નારંગી. હવે કીધું 14મો પ્રશ્ન,
શુષ્ક ફળો કોને કહે છે? શુષ્ક, તો અહીંયા કીધું કે જે ફળો છે એ કઠણ હોય એવા ફળોને શુષ્ક ફળો કહે છે, અને એના ઉદાહરણમાં તમે કહી શકો બદામ છે, અખરોટ છે વગેરે વગેરે. ઓકે, હવે આવશે બીજનો ફેલાવો, સીડ્સ ડિસ્પ્રેશન. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલથી ખેતર કે બગીચામાંથી ચાલતા હશો, કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? નહીં. હવે આપણે જોઈએ, જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યાએ પડે છે અને ત્યાં જઈ વૃદ્ધિ પામે, તો તમે શું વિચારો છો શું થશે? અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષાર અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળશે. પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે. વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કુંકોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવામાં તક પણ આપે છે. તો આ રીતે બીજ ફેલાય છે, એનો ફાયદો છે. બીજ અને ફળો એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. બરાબર છે? પવન દ્વારા એ દૂર જાય છે, પાણીના વહેણમાં એ દૂર જાય છે, અને પ્રાણીઓ ચરવા માટે ત્યાં પહોંચે છે, એના શરીરને ચોંટીને એ દૂર જાય છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ, જો અહીંયા સરગવો અને મેપલના બંને આકૃતિ આપેલી છે, આ સરગવો અને મેપલની આકૃતિ છે, એ પાંખોવાળા બીજ છે. સરગવો અને મેપલ જેવા બીજું બી ઘાસના હલકા બીજ અથવા મદારના રોમુમે બીજ અને સૂર્યમુખીના રોમુમે ફળો, બરાબર છે, પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે. નાળિયેરમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને દાંતના જેવા બાહ્યવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે. કેટલાક બીજ પાણીઓ દ્વારા ફેલાય છે, પ્રાણીઓ દ્વારા, ખાસ કરીને જેમાં બીજ કાંટડા હોય અને હૂંફ જેવી રચના ધરાવે છે, જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળે પહોંચી જાય છે. ઉદાહરણ તરીકે ગાર્ડનિયમ, યુરેનિયમ. કેટલાક બીજોનું વિકિરણ થાય ત્યારે જ ફળ ઝડપથી ફૂટે છે, અને આ બીજ પિતૃ વનસ્પતિથી દૂર દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલસમમાં જોવા મળે છે. કે બાલસમ અને એરંડા નામની વનસ્પતિમાં એ જોવા મળે છે. તો એ 15મો પ્રશ્ન છે, બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે? આ તેના બધા મેં ઉદાહરણો પૂરા પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. મેં સરસ રીતે તમને આ પાઠ સમજાવ્યો છે, એના આ 15 પ્રશ્ન છે, એ પ્રશ્નની તમારું હોમવર્ક છે. સાથે સાથે પ્રકરણ 12 નું જે સ્વાધ્યાય છે એ પણ તમારું હોમવર્ક છે. તો સરસ રીતે સમજી વિચારીને સારા અક્ષરે હોમવર્ક કરશો. મને આશા છે સરસ રીતે આપણે પાઠ પૂર્ણ કર્યો છે. નવા લેક્ચરમાં ભાગ 3 માં પ્રકરણ નંબર 11 થી આપણે શરૂઆત કરીશું. આવજો, બાય.